Cause I don't know why nobody changed me now. Cause I like to be myself. If you're not agree, you can walk. આપણે શરૂ કરીએ ભાગાકાર કરવાની ચાવીઓ ભાગ બે. તમે મારા આગળનો વિડીયો ના જોયો હોય કે જેમાં મેં દરેક ચાવીઓ સમજાવે છે તો તે જોઈ લેવો, અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે, તમે અમારી ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલતા. બેલ આઇકોન દબાવવાથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌ પ્રથમ પહોંચી જશે. ચલો આપણે વિડીયો શરૂ કરીએ. આગળના વિડીયોમાં મેં જણાવ્યું હતું કે બેની ચાવીમાં કોઈ સંખ્યાના છેલ્લો 2, 4, 6, 8, 0, 9 હોય તો આનો ઉત્તર હું તમારી સામે લઈને આવ્યો છું. એમાં તમારે સૌ પ્રથમ આપેલ સંખ્યામાંથી એક ઓછો કરી દેવાનો અને એના અડધા એટલે ભાગ્યા 2 કરી દેવાના. ઓકે, સમજી ગયા? અને જવાબની પાછળ અપૂર્ણાંક 0.5 મૂકી દેવા, જેમ કે 25/2. ઓકે, એમાં એક ઓછો કરતો 24 મળે, 24ના અડધા કરતાં 12 જવાબ મળે, અને જવાબનો અપૂર્ણાંક 0.5 મૂકવામાં આવે એટલે કે 12.5. આ રીતે જવાબ તૈયાર થઈ જાય છે. ઓકે, તમે સમજી ગયા? કોઈ સંખ્યાનો છેલ્લો 2, 4, 6, 8 સિવાય આપેલું હોય તો આ રીતે કરો. હવે આપણે આગળની ચાવી જોઈએ, 4ની ચાવીમાં કોઈ સંખ્યાના છેલ્લા 2 અંકને 4 વડે ભાગી ન શકાય, અથવા કે શેષ વધતી હોય તો તે પ્રમાણે દશાંશ એટલે એકમના અંક પછી દશાંશ અને એના પછી આ પ્રમાણે સંખ્યાઓ આવે જવાબમાં. ઓકે, હવે તમે જોઈ શકો છો કે શેષ 1 વધે તો 0.25, શેષ 2 હોય તો 0.50, 3 હોય તો 0.75. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. ઓકે, 25/75/4, અહીં એકમના છેલ્લા 2 75/4 કરતો શેષ 3 વધે, 18/4 એમાં 3 શેષ વધે. ઓકે, તમે સમજી ગયા? શેષ 3 વધે તો જવાબમાં પાછળ અપૂર્ણાંક 0.75 આવે, જે અહીં પૂઠામાં દર્શાવે છે. ઓકે, તો ફાઇનલ આન્સર 643.75. સમજી ગયા? હવે આવે 8ની ચાવી. 8ની ચાવીમાં પણ 4ના જેવું જ હોય કે છેલ્લા 3 અંકને 8 વડે ભાગી ન શકાય તો તેમાં પણ શેષ આ રીતે વધે, તો એમાં પણ એકમ પછી દશાંશ ચિહ્ન મૂકી આ રીતના જવાબ આવે, જે તમે જોઈ શકો છો કે શેષ 1 વધે તો 0.125/65 જવાબ આવે, 2 હોય તો 0.250, 3માં 0.375, 4માં 0.500, 5માં 0.625, 6માં 0.750, 7માં 0.875. હવે તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. અહીં એક ઉદાહરણ લેવામાં આવ્યું છે કે 36/825/8માં 825/8 કરતો શેષ 1 વધે છે, માટે જવાબ 0.125 આવે. છેલ્લે 0.125 અપૂર્ણાંક 0.125 મૂકવામાં આવે એટલે કે અંતે જવાબ 4603.125 આવે. હવે તમને બીજું ઉદાહરણ સમજાવું છું. તેમાં તમે જોઈ શકો છો કે 43,831/8, એમાં તમે 831/8 કરતો શેષ 7 વધે છે, 7 શેષ વધતો અંતે 0.875 મૂકવામાં આવે છે, જે મેં આગળના કોઠામાં તમને દર્શાવ્યું છે, એટલે અંતે જવાબ 5,478.875. ઓકે, તમે સમજી ગયા? હવે આવે 5ની ચાવી. 5ની ચાવીમાં છેલ્લે અંક 5 કે 0 ન હોય તો તમારે શું કરવાનું? સંખ્યાને બમણી કરી એક દશાંશ ચિહ્ન મૂકવું આગળ, એકમની આગળ એક દશાંશ ચિહ્ન મૂકવું, જેમ કે
તેત્રીસ ભાગે પાંચ હોય તો 33ના ડબલ 66 કરવા અને અહીંયા એક પોઈન્ટ મૂકવું 6.6, એક દશાંશ ચિહ્ન મૂકવું. એ જ રીતે 43 ભાગ્યા 5 હોય તો 43ના બમણા કરવા અને એક દશાંશ ચિહ્ન મૂકવું. આ શોર્ટકટ છે. હું તમને સમજાવું કે આ કઈ રીતે આવે. તો તમે અહીં જોઈ શકો છો કે 33 ભાગ્યા 5 છે, કે હવે આપણે 33 ભાગ્યા અહીંયા 5 છે, ઓકે. હવે ગુણ્યા 2 અને ઉપર પણ ગુણ્યા 2, ઓકે. તમે આવું કરો તો તમને જવાબ મળશે 66 ભાગ્યા 10, ઓકે. અંતે જવાબ આવે 6.6, ઓકે. સમજી શકો છો આ રીતે આવે. આ શોર્ટકટ ટ્રીક છે, અસલ રીત આ છે. આ રીતે આ જવાબ આવે. તમે સમજી ગયા હશો. હવે તમારા બધાના મનમાં થતું હશે કે આનો ઉપયોગ ક્યાં, આનો ઉપયોગ પરીક્ષામાં એવા સમયે થશે કે જ્યારે તમને ઓપ્શનમાં પોઈન્ટવાળા જવાબ આપ્યા હશે, તો તમે ઝડપથી તે જવાબ પસંદ કરી શકો છો. માટે મેં તમને આ સમજાવ્યું છે, ઓકે. આ થોડું અઘરું છે, પણ એક્ઝામમાં ક્યારેક પૂછાઈ શકે છે. હવે આપણે અહીંયા એક પ્રશ્ન જોઈશું કે જે આગળની પરીક્ષામાં પૂછાયેલ છે, ઓકે. 36 59 ભાગ્યા 4, ઓકે. હવે આ રીતે ચાર ઓપ્શન આપે છે. હવે અહીંયા પોઈન્ટમાં જવાબ છે. હવે આટલો લાંબો ભાગાકાર કરતો તમારે કેટલો ટાઈમ લાગે. માટે તમારે એક વસ્તુ કરવાની કે 59 ભાગ્યા 4, છેલ્લા બે અંકને ભાગ્યા 4 કરતો શેષ 3 મળે છે, ઓકે. હવે મેં તમને આગળના કોઠામાં દર્શાવ્યું કે શેષ 3 મળે 4 એ ભાગતો તો જવાબનો 65.75 આવે, ઓકે. જો તમને આ ખબર હશે તો તમે ઝડપથી જવાબને ટીક કરી શકશો, ઓકે. તો આપણે જવાબમાં 65.75 હોય તેવો જવાબ જોવાનો છે. અહીંયા એક જ વિકલ્પ છે આ, તો આ ફાઇનલ જવાબ, ઓકે. આ જ રીતે હવે તમને એક દાખલો હોમવર્ક આપું છું, તે જ મારે તેનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તમે દાખલો જોઈ શકો છો, ઓકે. હવે આપણે જોઈશું આગળનો દાખલો 8 માટે, કે 25691 ભાગ્યા 8. આ રીતનો કોઈ ક્વેશ્ચન હોય તો એમાં છેલ્લા 3 અંકને 8 વડે ભાગતો શેષ જે મળે તે પ્રમાણે જવાબ મળે. અહીંયા શેષ 3 મળે છે. ઉપરના આગળના કોઠામાં મેં જણાવ્યું કે શેષ 3 મળે તો જવાબમાં 65.375 આવે, ઓકે. અહીં વિકલ્પોમાં તમે જોઈ શકો છો કે એક જ ઓપ્શનમાં 0.375 આપેલ છે, માટે જવાબ બી થાય. આ રીતે તમે આટલો લાંબો ભાગાકાર તમે ન કરવો પડે અને 5 થી 10 સેકન્ડમાં તમારો જવાબ આવે અને તમારા સમય બચે અને તમે પેપર સમયસર પૂરું કરી શકો. માટે હું આ ટ્રીક લાવ્યો છું, ઓકે. હવે તમારા માટે એક દાખલો હોમવર્કમાં છે. આ તમારે દાખલો ગણી અને એનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. મેં તમને જે ટ્રીક કહી તે ટ્રીકનો યુઝ કરી અને ઝડપીમાં ઝડપી આનો જવાબ લાવી દેવાનો છે, ઓકે. હવે આપણે આગળ જઈશું. હવે સંખ્યાગણ વિશે વધુ જાણવું હોય તો તમારે આના પછીનો વિડીયો જુઓ. મેં એમાં સંખ્યાગણ વિશે સંપૂર્ણ માહિતી, સરળ અને પરીક્ષામાં પૂછાય એવા દાખલાઓ બધું જ મેં જણાવ્યું છે. માટે તમારે આના પછીનો વિડીયો જોવો. એની લિંક તમને આ વિડીયોના અંતે મળી રહેશે, ઓકે. જય હિન્દ. इंटरेस्टिंग फैक्ट से रिलेटेड वीडियोस बनाते रहते हैं, तो अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो सब्सक्राइब कर लीजिए और बेल आइकन को दबा दीजिए. बेल आइकन को दबाना ना भूलें. अगर आप बेल आइकन नहीं दबाएंगे, सब्सक्राइब कर लेंगे, तो हमारे वीडियोस के नोटिफिकेशन आप तक नहीं पहुंच पाएंगे. तो इस चीज का ध्यान जरूर रखें.